તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે રચના અગિયાર પોઈન્ટ એક ધોરણ નવ ઓકે તો રચના અગિયાર પોઈન્ટ એકની સૂચના એવી છે કે આપેલા ખૂણાનો દ્વિભાજક રચો ઓકે કે આપેલો એક ખૂણો છે અને આપણે એનો શું રચવાનો છે તો આપેલા ખૂણાનો આપણે એક દ્વિભાજક રચવાનો છે તો ચાલો શરૂ કરીએ કે આપેલો ખૂણો છે આપેલો ખૂણો કેટલા અંશનો છે એ આપણને કીધેલું નથી તો આપણે સૌ પ્રથમ મનગમતા માપનો એક ખૂણો રચી નાખીએ મનગમતા માપનો ખૂણો એટલે કે સૌ પ્રથમ હું એક કિરણ રચી નાખું છું કે અહીંયા મારી પાસે એક કિરણ છે એ કિરણને આપણે નામ આપી દઈએ કિરણ બીસી ઓકે મનગમતા માપનો એક કિરણ BC રચી નાખું છું અને હવે હવે B ને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ ચાપ રચું છું ઓકે B ને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ ચાપ અને એકદમ સહેલામાં સહેલો ખૂણો આપણે 60 નો ખૂણો રચીએ છીએ આમ તો મનગમતા માપનો રચી શકીએ પણ આપણે સહેલો ખૂણો 60 નો રચીએ છીએ કારણ કે આપેલા ખૂણાનો દ્વિભાજક દોરવાનો છે તો આપેલા ખૂણાનો દ્વિભાજક દોરવા માટે આપણે કોઈ બી ખૂણો પસંદ કરી શકીએ ખૂણાનું માપ છે નહીં તો અહીં આપણે સાઠ અંશનો ખૂણો દોરીએ છીએ ઓકે અને અહીંયા હું નામ આપી દઉં ખૂણો એ એટલે કે ખૂણો એ બી સી બરાબર સાઠ અંશ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનો દ્વિભાજક રચવાનો છે એટલે કે અહીં થશે જીરો અને અહીં થશે સાહીઠ આપણે નામ આપી દઈ અહી નામ આપી દઉં અને અહીં ઈ નામ આપી દઉં ઓકે હવે જ આપણે દ્વિભાજક દોરવાનો છે તો સૌ પ્રથમ ઘટાડો કરીએ તો બી ચાલશે અને એક ઈ ને કેન્દ્ર લે ચાપ મારું છું અને આ બંને ખૂણામાંથી એક ચાપ નીકળશે એક કિરણ નીકળશે ઓકે આ બંને ચાપોમાંથી એક કિરણ નીકળશે આ કિરણ જે છે આ ખૂણાના બે સરખા ભાગ કરશે શું કરશે દોરવું હોય તો બી દોરી શકો છો સાઈઠ ના ખૂણાનો દ્વિભાજક તો આપણે બનાવ્યો ત્રીસ ત્રીસ થયો ઓકે તો ખૂબ જ સરળ રચના છે એટલું બધું કઈ એમાં અઘરું નથી કે આપણને ન ફાવે ઓકે તો હવે આના મુદ્દાઓ જોઈ લઈએ કે રચનાના મુદ્દા શું આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આના મુદ્દા પહેલો મુદ્દો એવો આવી શકે કે કેન્દ્ર લઈ આપણે તો પહેલા કિરણ બીસી પર બીને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ રચ્યું હતું ઓકે તો આપણે તો સૌ પ્રથમ કિરણ બીસી રચ્યું કિરણ બીસી રચો ઓકે બીજું કે હવે લઈને કેન્દ્ર લઈ લઈ કેન્દ્ર કિરણ બીસી પર ક્યાં તો કે કિરણ બીસી પર એક અર્ધવર્તુળ ચાપ મારવાની છે તો લખીએ એક અર્ધવર્તુળ ચાપ રચો બીને કેન્દ્ર લઈ કિરણ બીસી પર એક અર્ધ વર્તુળ આપણે શું રચી ચાપ રચી હવે ત્રીજું કામ ત્રીજું કામ શું કે આ ચાપ આ ચાપ કિરણ બીસી પર જ્યાં છેદે કિરણ બીસી પર જ્યાં છેદે ત્યાં આપણે શું કર્યું કે આ ચાપ કિરણ બીસી પર જ્યાં છેદે છે ત્યાં ડી નામ આપીને ત્યાં ડી નામ આપી તેટલા જ માપની ચાપ તેટલા જ માપની ચાપ આપણે ક્યાં મારી અર્ધવર્તુળ પર પર મારો ચાપ જ લખી શકીએ ઓકે અને ત્યાં શું નામ આપશું તો ત્યાં ઈ નામ આપો અને ત્યાં ઈ નામ આપો ઓકે તો ત્યાં આપણે ઈ નામ આપી દીધું હવે હવે આપણે દ્વિભાજક દોરવાનો છે તો દ્વિભાજક દોરવા માટે હવે ડી અને ઈ ને વારાફરથી કેન્દ્ર લઈ ચાપ રચો હવે ડી અને ઈ ને વારાફરથી કેન્દ્ર લઈ ડી અને ઈ ને વારાફરથી કેન્દ્ર લઈ ચાપ રચો અને આ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે એફ નામ આપી દઈએ તો લખી નાખીએ આ આ ચાપ ચાપ જ્યાં જ્યાં છેદે છેદે ત્યાં નામ આપો કયું નામ આપશું આપણે એફ નામ આપશું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે હવે આગળ વાત કરીએ તો પાંચમું કામ હવે કિરણ બી એફ રચી નાખીએ ઓકે હવે કિરણ બી રચો ઓકે જે ખૂણા એબીસી નો દ્વિભાજક થશે ખૂણા એબીસી નો દ્વિભાજક થશે કે કિરણ બી છે એબીસી ના બે સરખા ભાગ કરશે ઓકે વિદ્યાર્થી મિત્રો અને હવે જોઈએ આગળ તો કે ખૂણા એબીસી ના સરખા ભાગ તો કરે છે અને સાથે સાથે આગળ કયા દ્વિભાજકો છે તો તેથી ખૂણા દ્વિભાજકો દ્વિભાજકો ખૂણા કયા કયા થશે તો કે ખૂણા એ ના દ્વિભાજકો ખૂણો એબીએફ ખૂણો એ બી એફ અને બીજો કયો ખૂણો થશે તો કે ખૂણો એફબીસી થશે ખૂણો એફ બી સી થશે કે ખૂણાનો બે દ્વિભાજકો થશે કયા કયા દ્વિભાજકો કે એ બી એફ અને એફ બી અને જે દ્વિભાજકો પાછા સમાન પણ હશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વાત થઈ રચના અગિયાર પોઈન્ટ ખૂબ સરળ રચના છે અહીંયા તમે કોઈ બી ખૂણાનો દ્વિભાજક રચી શકો એવું નથી કે સાઈઠ નો જ દ્વિભાજક રચવો પચાસ નો જ દ્વિભાજક રચવો આપને મનગમતા ખૂણાનો એક દ્વિભાજક રચ્યો છે ઓકે ત્યારબાદ આપણને આપેલી છે રચના અગિયાર પોઈન્ટ બે ખૂબ સરળ રચના છે એમાં પણ એટલું બધું કઈ છે નહીં કે આપણને ન આવડે રચના એવી છે કે આપેલા રેખાખંડના લંબ દ્રિભાજકની રચના કરો આપેલા રેખાખંડના લંબ દ્રિભાજકની રચના કરો તો સૌ પ્રથમ આપણે આપેલો રેખાખંડ એટલે હું એક રેખાખંડ રચી નાખું છું કે આપણને અહીં એક રેખાખંડ આપેલો છે ઓકે કેટલા સેમીનો શું છે એ કંઈ ખબર નથી એક આપણે એક રેખા ખંડ રચી નાખીએ છીએ ઓકે મનગમતા માપનો મનગમતા માપનો એક રેખા ખંડ રચી નાખીએ છીએ શું છે કે આનો લંબ દ્વિભાજક એટલે કેવો કે નેવું ના ખૂણે બે સરખા ભાગ કરે અને લંબ દ્વિભાજક કહેવાય તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ લંબ દ્વિભાજક રચવા માટે આપણે તો પેલા એ નું અડધા કરતા વધારે માપ એ જેટલું રાખો તો બી ચાલે અડધું રાખો તો બી પણ આટલું રાખો તો બરાબર પડે ઓકે ચાલો તો હું માપ થોડુંક ઘટાડું છું કારણ કે રચના સમાવવામાં પ્રોબ્લેમ નહીં થાય ઓકે તો હું એ નું અડધા કરતા થોડુંક વધારે માપ લઈ એને કેન્દ્ર લઈ વારાફરથી ઉપર અને નીચે ચાપ મારું છું એ જ રીતે હું બીને કેન્દ્ર લઈ બીને કેન્દ્ર લઈ વારાફરથી ઉપર અને નીચે ચાપ મારું છું એને કેન્દ્ર લઈ અને બીને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ મારી અને અને આ પસાર થતો એક આપણે લંબ કહેવાય ખૂણે જ ઓકે આ બંને ચાપ માંથી પસાર થતો એક હું લંબ દ્વિભાજક રચી નાખું છું અને અહીં હું નામ આપી દઉં છું એમ ઓકે કે આખો રેખાખંડ છે તો એના બે સરખા જ ભાગ કરે ઓકે આને કહેવાય

રેખાખંડ ખંડ નું અડધા કરતા વધારે માપ લઈ કેટલું માપ લઈ અડધા કરતા વધારે માપ લઈ હવે રેખાખંડ ખંડ નું અડધા કરતા વધારે માપ લઈ ઓકે શું કરવાનું છે તો અડધા કરતા વધારે માપ લઈ વારાફરથી ઉપર અને નીચે ચાપ મારો વારાફરથી ઉપર અને નીચે ઉપર અને નીચે શું કરવાનું છે ચાપ મારવાની છે ઓકે એ અને બીને બારાફરથી કેન્દ્ર લઈ ઉપર અને નીચે ચાપ મારી હવે ત્રીજું કામ ત્રીજું કામ શું કરવાનું છે તો કે ત્રીજું કામ એવું કરવાનું છે કે આ બંને ચાપમાંથી પસાર થતો રેખાખંડ ઓકે આ બંને ચાપમાં આ બંને ચાપોને જોડો અને રેખાખંડ એ બી પર આ જ્યાં છેદે છે ત્યાં એમ નામ આપો ઓકે તો આ બંને ચાપને જોડો અને આ ચાપ પર જ્યાં આ ચાપ રેખાખંડ બી પર જ્યાં છેદે ત્યાં શું નામ આપશું એમ નામ આપશું તો ત્યાં એમ નામ આપો ઓકે અહીં આપણે વારાફરથી થી એ અને બીને કેન્દ્ર લઈ ચાપો રચી છે અને ચાપ જ્યાં રેખાખંડ ખંડ એબી પર છેદે છે ત્યાં આપણે એમ નામ આપ્યું છે હવે હવે શું કરવાનું છે તો તેથી એ બે સમાન અને લંબમાં વિભાજન કરશે તેથી એમ એ રેખાખંડ ખંડ નો લંબ દ્વિભાજક કહેવાય કેવો કહેવાય છે લંબ દ્વિભાજક થશે આમાં એટલું બધું કઈ મોટું રોકેટ સાયન્સ નથી કે આપણને ન આવડે ઓકે કે રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક કયો થશે એમ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વાત થઈ આપણી રચના અગિયાર પોઈન્ટ બે ની ઓકે ખૂબ સરળ રચના છે રેખાખંડ નો લંબ દ્વિભાજક હતો અને આવડી જાય એવી રચના છે ઓકે તો ખાસ આ રચનાની પણ પ્રેક્ટિસ કરજો આભાર વિદ્યાર્થી મિત્રો